વલભીપુર ખાતે કોંગ્રેસના ઉમેદવાર કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું. વલભીપુર તાલુકા અને શહેર કોંગ્રેસ દ્વારા હર્ષ વિલાની સામે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજસ્થાન સરકારના ઉર્જા મંત્રી ભવારસિંહ ભટ્ટીના વરદ હસ્તે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. શહેર પ્રમુખ ભાવિક ધનાડીની અધ્યક્ષતામાં આ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારે 106 ગઢડા વિધાનસભાના કોંગ્રેસ ઉમેદવાર જગદીશ ચાવડાએ કાર્યકરોને સંબોધ્યા હતા અને કોંગ્રેસને બહોળી લીટ સાથે જીત અપાવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું અને કાર્યકરોને આજે જ કામે લાગી જવા સૂચન કરાયું હતું. રિપોર્ટિંગ બાય નિલેશ ઢીલા, ઉમરાળા, વલભીપુર. મારું નામ ગીતાબેન કાંતિભાઈ પરમાર, બોટાદ કોંગ્રેસ મહિલા જિલ્લા પ્રમુખ. હું પોતે આ ગઢડા વિધાનસભાની અંદર ઉમેદવાર હતી. હું પોતે જગદીશભાઈને આજે સમર્થન આપું છું અને ગઢડાના જે ગઢડા, ઉમરાળા અને વલભીપુર ના જે પડતર પ્રશ્નો છે એને જગદીશભાઈ ચોક્કસ થી અમે 125 સીટ ગુજરાત ની અંદર જીતીએ છીએ અને એ પ્રશ્નો ને વાચા આપશું. આ વખતે ત્રિપાર્ટીઓ જંગ છે. અમને ખબર છે કે જે આમ આદમી પાર્ટી રહી એ ભાજપ ની બી પાર્ટી છે, છતાં અમારા જગદીશભાઈ ને ખોબલે ને ધોબલે મત આપે છે. આજે લોકો બહોળી સંખ્યા, હજારો ની સંખ્યા ની આજે સમર્થન ની અંદર, જગદીશભાઈ ના સમર્થન ની અંદર છે. એના ઉપરથી અમને લાગે છે કે અમે પ્લસ 25,000 મત થી ગઢડા ની વિધાનસભા 106 જીતી રહ્યા છીએ. ભાવિકભાઈ, આજે વલભીપુર ની અંદર આપ વલભીપુર તાલુકા પ્રમુખ છો કોંગ્રેસ પાર્ટીના, આપ શું કહેશો? આજના આ કાર્યાલય ઉદઘાટન પ્રસંગે જ્યારે બધા ઉમેદવાર શ્રી ને બધા આવ્યા છે ત્યારે કહેવાનું એ રહ્યું કે લોકો એમ કહે છે કે કોંગ્રેસને જ મત આપવાનો છે, જગદીશભાઈને જ જીતાડવાના છે, કારણ કે ભાજપના જૂઠા વાયદા, એના સ્થાનિક પ્રશ્નો, કોલેજ છે કે માર્કેટિંગ યાર્ડ છે, બધા મુહૂર્ત થાય છે. 10-10, 15-15 વર્ષ પહેલાં મુહૂર્ત થયા, હજી ત્યાં કોઈ જાતનું કાંઈ કામ થયેલું નથી. બાવળિયા હાલમાં ઊભા છે એટલે લોકોનો તો પ્રતિસાદ સારો એવો તો છે જ. અત્યારે ભાવિકભાઈ, અત્યારે જો આપના ઉમેદવાર જીતી જશે તો કેટલા સમયની અંદર આ કામો પૂર્ણ થશે? જો અમારા જગદીશભાઈ જીતીને આવશે તો અમે એમ કહ્યું છે કે 5 વર્ષની ટર્મ પહેલા આ કામ અમે ગમે એમ કરીને લાવશું. માર્કેટિંગ યાર્ડ છે, કોલેજ છે.